नमस्कार दर्शक मित्रों, डीएनटीवी ना न्यूज रूम माथी हूं हेतल शाह आपનો સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। હેડલાઇન ના સ્પોન્સર છે લિજ્જત પાપડ। જાતિ ઉત્સવ યા તહેવાર લિજ્જત પાપડ હો હર બાર કરમ 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 મજેદાર લિજ્જતદાર સાત સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ। ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા बरोडा डेरी में विविध प्रश्नों ने लेने महायुद्ध। इटोला खाते छेल्ला बे दिवस थी पंजाब थी आवेल कुस्की नी ट्रको खाली करवामां नहीं आवता बीजा एक विवादे माथुं उचक्यु। 26मी ए योजानारी बरोडा डेरी नी सामान्य सभा तोफानी बनवानी संभावना। गोरवा पंचवटी विस्तार में फायरिंग थवानी अफवाना पगले भारे उत्तेजना। શહેરના કલ્યાણનગર ઝૂંપડપટ્ટી તોડવાના કોર્ટના હુકમ બાદ આજે સેવા સંઘ દ્વારા અપાતા આવાસોના ફોર્મ લેવા ગયેલા સ્થાનિક રહીશોને અધિકારીઓ કે ફોર્મ ન મળતા ફોર્મ લેવા આવેલા રહીશોમાં ભારે આક્રોશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। बरोडा डेरी में विविध प्रश्नों ने लईने हाल महायुद्ध चाली रह्यु छे। त्यारे पंजाब थी कुश्की भरीने आवेली चार ट्रको छेल्ला बे दिवस थी इटोला खाते खाली करवामां नहीं आवता बीजा एक विवादे माथुं उचक्यु छे। बरोडा डेरी नी दाण फेक्टरी इटोला खाते आवेली छे, जेमां महत्वनुं गणातुं कुश्की पंजाब थी आव्यु छे। टोटल 9 ट्रको दाण फेक्टरी में आवी हती, जेमांथी 5 ट्रको शनिवारना रोज खाली करी देवामां आवी हती, परंतु बीजी 4 ट्रको छेल्ला बे दिवस थी खाली करवामां आवी न हती। आ बाबते दाण फेक्टरी ना मैनेजर मनोज देसाई ने मीडियाए सवाल पूछता जणाव्युं हतुं के वडोदराथी तेमणे आ ट्रक खाली करवानो ऑर्डर न मळता ट्रको खाली करवामां आवी नथी। ઉલ્લેખનીય છે કે એક જ લોટમાં આવેલી 9માંથી 4 ટ્રકો બરોડા ડેરીના આંતરિક રાજકારણમાં અટવાઈ ગઈ છે। કેટલ ફીડનો રો મટીરીયલ છે અને એ પંજાબથી આવે છે। શું છે? ડી ઓઇલ રાઈસમાં ઓઇલ કાઢી લીધા પછીની કુસ્કી અને કેટલ ફીડમાં ઓછા ઓછા 35-40% આનો યુઝ થાય છે। સેફ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી છે, સેફમાં પીઓ હોય તો જ એ મટીરિયલ અમારાથી રિસીવ થાય। સેફમાં પીઓ નથી મારી પાસે અત્યારે, એટલે એ મટીરિયલ અત્યારે પેન્ડિંગ છે। પરચેજ વિભાગ જે બરોડા ડેરીમાં છે। આના પહેલાં 5 ગાડી આવી હતી, પણ એ સેકન્ડ સેટરડે હતો, સેકન્ડ સેટરડે ડેરીમાં રજા હોય છે। ઇટ વોઝ એક્સપેક્ટેડ કે શનિવારે રજા છે, રવિવારે રજા છે, એટલે સોમવારે ઇટ વિલ બી અવેલેબલ, પણ સોમવારે એ પીઓ આવ્યો નહીં એટલે ત્યાર પછીની ગાડીઓ મારે બ્લોક કરી દેવી પડી। એ તો સ્ટીલ ઇટ ઇઝ પેન્ડિંગ કે જ્યારે ડિસિઝન આવશે ને ત્યારે ઇટ વિલ બી। પરચેજ વિભાગની અને મટીરિયલ જ્યારે પંજાબથી આવતું હોય ત્યારે ટ્રાન્ઝેક્શન પીરિયડ ઘણીવાર સુધી સેફના પ્રોબ્લેમ હોય, સેફ ના ચાલતો હોય તો એ પાછલા ભવિષ્યમાં પણ થોડું ડિલે થાય, આજે એક અથવા કાલે, પણ વિધિન 2-3 ડેઝ ઇટ વિલ બી સેટલ્ડ। એનો પીઓ આવી જવો જોઈએ અને એ કદાચ આજે આવી પણ જાય, ડિપેન્ડ કે આજે પીઓ એનો થઈ જાય તો આજે અનલોડ પણ થઈ જશે। ઓનલાઈન સિસ્ટમ છે અમારી, પરચેજ વિભાગ સચિનભાઈ મનોજ દેસાઈ। અમારી સિસ્ટમ એવી છે સાહેબ કે આ એ લગભગ 10-11 તારીખે નક્કી થયો, 10 તારીખે નક્કી થયો, 10 કે 11 તારીખે એક્ઝેક્ટ તો એને કહું, પણ 10-11 મોસ્ટ પ્રોબેબલી 10-11 વાગે ભાવ 10 તારીખે નક્કી, આ ભાવ પણ નક્કી એટલે નેગોશિએશન એ ચેરમેન વાઇસ ચેરમેન અને પરચેજ વિભાગ ત્રણ જણ નક્કી કરે, એમડી એમડી આ ચાર જણ નક્કી કરે। હવે આ જે નેગોશિએશન થયું છે તો આનું નેગોશિએશન કેટલા સમયમાં થાય છે? દર વર્ષે થાય છે? ના ના, દર વર્ષે નહીં, ડિપેન્ડ પણ રિક્વાયરમેન્ટ, ભાવ તો અમારી પાસે દરરોજ જ આવતા હોય છે, ડેલી જ ભાવ આવતા હોય છે અમારી પાસે, પણ અમારી જરૂરિયાત હોય એ ટાઈમે અમે નેગોશિએટ કરી લઈએ। હે, આમ અમે 70 ટન પ્રોડક્શન કરીએ છીએ અને 35% પ્રમાણે ગણીએ લગભગ 20-25 મેટ્રિક ટન ડેલી જરૂર છે અમારે, 25 ટન રોજ જરૂર છે, હા
સિઝનલ છે. અમે દાખલા તરીકે આ સોદો કર્યો છે, અમે 100 કે 200 ટનનો સોદો અમને કર્યો છે. હે મટીરિયલમાં જે રાઈસ પોલિશ આવે છે આપણી પાસે, જે ચોખા કહીએ છીએ ને, છોતરા નહીં, દેર આર 4 પાર્ટ્સ. પહેલો પાર્ટ આવે એને જે છોતરા કહીએ છીએ, ડાંગરનું ઉપરનું પડ, એ છોતરા. પછી ત્યાર પછી રેડ ચોખ્ખો નીકળે, પોલિશ કર્યા વગરનો ચોખ્ખો. હવે એને પોલિશ કરીથી આપણે જે વ્હાઇટ ચોખા કરી રહ્યા છે, એ વ્હાઇટ ચોખા થાય. એ બે વચ્ચેનું જે પડ ખરું એને રાઈસ પોલિશ કહેવાય, રાઈસ પોલિશ. અને એ રાઈસ પોલિશ લગભગ 16-17% ઓઇલ હોય એમાં, જે આપણે બહાર ફેંકી દઈએ છીએ અને આપણે જનરલી કુસ્કી જ કહીએ છીએ. મોસ્ટ ઓફ મિનરલ્સ અને મોસ્ટ ઓફ ધ ન્યુટ્રિયન્ટ્સ એ જ પડમાં હોય છે. આપણે જે ચોખ્ખો આપણે જે ચોખ્ખો ખાઈએ છીએ એ કેવળ કાર્બોહાઈડ્રેટ ખરી જાય, અને ધ મેઇન રીઝન ફોર ધ ડાયાબિટીસ એકલું જ કાર્બોહાઈડ્રેટ છે, બાકીના બધા ન્યુટ્રિયન્ટ્સ આપણે ફેંકી દઈએ છીએ. હવે પંજાબમાં એવા મોટા મોટા પ્લાન્ટ છે કે આ લોકો એમાંથી ઓઇલ એક્સ્ટ્રેક્ટ કરી લે, અને એ ઓઇલ પેન્ટમાં અને બીજે બધે બને છે. અને હમણાં જ લેટેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે તો ટીવીમાં પણ જાહેરાત આવવા માંડી કે રાઈસ બ્રાન ઓઇલ ઇઝ બેટર ફોર ધ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે. ડિપેન્ડ કરે સાહેબ, અત્યારે એનો લગભગ 10 રૂપિયાથી 10 રૂપિયાના 50 પૈસા કેજીનો ભાવ ચાલી રહ્યો છે. એ જ રેટમાં છે, 10 રૂપિયાથી 10 રૂપિયા 50 પૈસા. મારી પાસે પીઓ નથી એટલે એક્ઝેક્ટ આઈ ડોન્ટ નો, આઈ એમ લુકિંગ અપ ધ પોઈન્ટ. એ એની પાસે હશે, કેમ કે હજુ તો દસ રૂપિયા 50 પૈસા કેજી થી વેરીએબલ હોય. હા, તો 10 તારીખે જે રેટ હશે, ના ના, આ તો મેં તમને એવરેજ ભાવ કહ્યો. હા, તે દિવસે એનો જે ભાવ હશે એ ડીલ થયો હશે. યસ, તો આપણે એક વાર નક્કી થઈ જાય છે. ઓર્ડર પણ આપી દીધો હશે, અને બીજી અગત્યની વાત કે વેન યુ આર કમિટિંગ, બરાબર. આજે આ ચેર પર હું બેઠો છું અને આઈ એમ કમિટિંગ ઇન બરોડા ડેરી ઇઝ કમિટિંગ, કરેક્ટ. બરોડા ડેરી મારી પાસે તમે પાવર આપી રાખ્યો છે, એ ડીલ કરી, વોટ ગમે તેણે ડીલ કરી. ત્યાર પછી ડીલમાં એમને કદાચ ડિસ્પ્યુટ લાગ્યો તો થર્ડ પાર્ટી શુડ નોટ બી સફર. હું પોતે એવું માનું છું, ધીસ ઇઝ એક્સક્લુઝિવ ઓફ ધ ઓફિસ. અને હું ગઈકાલથી એ ટોક કરી રહ્યો છું આ લોકો સાથે કે થર્ડ પાર્ટી જે બિચારો ડ્રાઈવર આવ્યો, ખરાબ. મેં એ જ વાત વાઇસ ચેરમેનને, ચેરમેનને અને જીબી સોલંકી સાહેબને મેં વાત કરી કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી રોંગ મેસેજ ફોર ધેટ. સ્કોપ આર ધેટ, કેમ કે એની ડિમાન્ડ એટલી બધી, આજે બધા કેટલ ફીડમાં આટલું વાપરી રહ્યા છે. અમારો પ્લાન્ટ તો 70 મેટ્રિક ટનનો છે અને હું ખાલી 24 ટન વાપરી રહ્યો છું. અમૂલ ડેરી દરરોજ 600 મેટ્રિક ટન કરી રહી, 600 મેટ્રિક ટન પ્રોડ્યુસ કરી છે અને એ લોકો 40% વાપરે છે. હા, એને દરરોજ 250 મેટ્રિક ટન, એને દરરોજ 20 ગાડી વપરાય છે. આમાં આપણે તો 2 જ ગાડી, કેમ કે પંજાબથી આવે છે, 20 ટન લઈને આવે છે. ત્યારે બીજી તરફ બરોડા ડેરીના એમડી પંકજ કુમાર શાહ અને ચેરમેન સતીશ પટેલને આ બાબતે પૂછવામાં આવતા તેમણે જવાબમાં બસ ગલ્લા તલ્લા સાંભળવા મળ્યા હતા. નહીં, પ્રશ્ન એમાં કશો જ નથી. અમારી પરચેસ ડિપાર્ટમેન્ટ જે કેટલ ફૂડ પરચેસનું કામ કરે છે, એની સેર સિસ્ટમના એમાં પ્રોબ્લેમ હતો એટલે એના પીઓ કાઢવાના રહી ગયા છે. ગાડીઓ ખાલી થઈ રહી છે, પણ અત્યારે જે ગાડી ઊભી હતી એ સ્ટોક વધારે હોવાથી, જગ્યા ન હોવાના કારણે એ ગાડી ખાલી નથી કરી શક્યા, જે અત્યારે ખાલી ધીરે ધીરે કરી રહ્યા છીએ. હા, આજે ગાડીઓ ઊભી હતી એ સ્ટોક જે દાનના જે મટીરિયલની વાત છે એ મટીરિયલ પણ કોઈ પ્રોબ્લેમ નથી. શેપના કારણે ત્યાં ડીઓ મોકલવામાં થોડો પ્રોબ્લેમ થયો, ને ડીઓ ન પહોંચવાના લીધે 1-3 કે 4 જ ગાડી બાકી, અગાઉ ગાડીઓ તો ખાલી કરી જ છે, અને જો જગ્યાનો થોડો અભાવને કારણે અત્યારે 1 ગાડીઓ પણ ખાલી કરવાનો એમડી શ્રી ત્યાં આદેશ આપેલો છે. સાથે સાથે આજે જે ટ્રકો રોકવામાં આવી હતી તે બાબતે પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોરને પણ વિરોધ પ્રદર્શન કરી આ બાબતને સામાન્ય સભામાં 26મી તારીખે બધાની સમક્ષ રજૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વેપારી પાસેથી જો માલ મંગાવવાનો 4-3-4 દિવસથી ટ્રકો જો કેટલ ફિલ્મો ભરી રહેતી હોય તો એક સંસ્થાની ઇમેજનો સવાલ છે કે તમે ઓર્ડર આપ્યા પછી ટ્રકો લોડ થયેલી ટ્રકો જો ભરી રહેતી હોય તો બજારમાં રો મટીરિયલના વેપારીઓ પર ભાવવાની ખોટી અસર પડશે. આવનાર દિવસોમાં સંસ્થામાં કોઈ રો મટીરિયલ આપવા તૈયાર નહીં થાય, એટલે એવો કેવો ગેરવ્યવહાર છે કે જે 4 દિવસથી ઇટોલામાં
આ વાડીઓ કુસકીની ખાલી નથી થતી તો એનો બી અમે પ્રશ્ન 26 તારીખે પૂછીશું। तो बीजी तरफ प्रमुख सतीश पटेले लोकसभा की चूंटनी दरमियान पोतानी कार पाछळ चार महीना में 4.5 लाख उपरांतनो खर्च डेरी पासेथी वसूलता विवादना वादळो छेल्ला घणा समयथी चाली रह्या छे। बरोडा डेरीना प्रमुख सतीश पटेल सामे डेरीमां भाजप अने कोंग्रेसना सभ्योए हाथ मिलावी मोर्चो मांड्यो छे। तेवा माहोलमां पादराना धारासभ्य दीनू मामा द्वारा 2 दिवस पहेला लिखितमां फेब्रुआरीथी जून दरमियान प्रमुखनी कार पाछळ डेरी द्वारा करायेल खर्चनी विगत मांगी हती। आ समयगाळा दरमियान केटलोक समय लोकसभानी चूंटणीनो होवा छतां प्रमुखनी कार पाछळ खर्च डेरी द्वारा करायो छे। बरोडा डेरी द्वारा आपवामां आवेल हिसाबो अनुसार मात्र 4 महीना अने 12 दिवसमां डेरीनी प्रमुखनी पोतानी कार पाछळ कुल रूपिया 4,64,909 रूपियानो मातबर खर्च करायो छे, जेमां कुल 21,527 किलोमीटर कारना प्रवास दरमियान देरीमांथी तेमज बहारथी कुल 2,622 लीटर डीजल भरावायुं छे, जेनी पाछळ 1,65,000 नो खर्च करायो छे। तो ड्राइवरना पगार पाछळ 2,59,000 नो खर्च करायो छे, तेमज एप्रिल अने मे महिनामां कारनी मरामत पाछळ 40,509 नो खर्च करायो छे। तीनू मामाना जणाव्या अनुसार सतीश निशाळिया करजणना धारासभ्य छे, त्यारे तेमने ये बाबते ख्याल होवो जोईए के आचार संहिता दरमियान डेरी नो होय के पोतानो वाहन खर्च डेरी पासेथी वसूली शकाय नहीं। आ विवाद अंगे प्रमुख सतीश निशाळिया ए जणाव्यु हतु के बरोडा डेरी पासे प्रमुख माटे कार ज नथी, जेथी तेओ पोतानी कार नो उपयोग करी रह्या छे अने तेमां डीजल भरावो, ड्राइवर नो पगार करवो अने तेनी मरामत नो खर्च डेरी भोगवशे तेरो ठराव पण बोर्ड बैठक मां सर्वसम्मति थी पसार करायो छे। બોર્ડ મીટિંગની અંદર પ્રમુખશ્રીને ગાડી અને ગાડી ન હોવાને કારણે ગાડી મારી પોતાની અને ડીઝલ અને ડ્રાઈવર એ બંને સંસ્થા પૂરું પાડશે એવો સર્વસંમતિથી અમે ઠરાવ કરેલો છે। પ્રમુખ ઉપપ્રમુખના ઇલેક્શનની વાત કરતા આજે પ્રમુખ એમડી પંકજ શાહ અને વિપક્ષના ડિરેક્ટર એવા જીબી સોલંકીએ ડેરીમાં બંધ બારણે મીટિંગ કરીને આગામી દિવસમાં ઇલેક્શનનો એજન્ડા સામાન્ય સભામાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું। તારીખ 25 જૂને બોર્ડ મીટિંગ તેમજ તારીખ 26 જૂને યોજાનારી સામાન્ય સભામાં બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ માટે ઇલેક્શનનો એજન્ડા પણ આવરી લેવામાં આવશે। બરોડા ડેરીની સામાન્ય સભામાં આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે તોફાની બની રહેશે તેવું અત્યારથી જણાઈ રહ્યું છે। ડેરીના હિતમાં હર હંમેશ જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તૈયાર અને તત્પર રહીએ છીએ। આજે પણ એવા જ કોઈ સંદર્ભમાં આવવાનું થયું છે અને જે પ્રશ્ન આપે ચેરમેનશ્રી અને એમડીશ્રીને કર્યો એ પ્રશ્ન એમણે કહ્યું એમ પીઓ જનરેટ થયેલો ન હોવાને કારણે અને એક સામટી ગાડીઓ 10-12 આવી ગઈ, એક ગાડીમાં 20 મેટ્રિક ટન માલ હોય એટલે એક સામટો 125 મેટ્રિક ટન જેટલો માલ ખાલી કરવાનો હોવાથી મોડું થયું છે, પણ આજે બધી ગાડીઓ ખાલી થઈ રહી છે। વર્તમાન સ્થિતિની વાત કરીએ તો એમાં પણ એટલી બધી ગંભીર બાબત નથી। ચેરમેનશ્રીએ કહ્યું એમ કોમ્યુનિકેશન ગેપ વધારે જવાબદાર છે। 9 સભ્યોએ તેઓને જે લેખિત કાગળ આપ્યો તેમાં ખાલી એક જ માગણી હતી કે આ એક જૂના પેટા કાયદા પ્રમાણેનો આપણો સિરસ્તો છે કે સામાન્ય સભા પછી 1 મહિનામાં આપણે મિટિંગ બોલાવીને ચૂંટણી કરવાની રહે છે, એ કામ એજન્ડા પર લેવું અને નિર્ણય કરવો। પણ થોડી સમજફેરના કારણે 2-1 દિવસ સુધી બંને ટીમ વચ્ચેનું અંતર રહ્યું હતું, એમણે પણ આજે સ્વીકાર્યું છે અને આજે એજન્ડા જે બોર્ડ મિટિંગનો ઘડીએ છે અને 25મી તારીખે જે બોર્ડ મિટિંગ રાખી છે એમાં આ કામ એજન્ડા પર લીધું છે। એટલે ઘરમાં મતમતાંતર તો થાય પણ અંતે સાચી સમજ કેળવાઈ જાય ત્યાર પછી કોઈ મતમતાંતર રહેતા નથી। જે મિત્રોની માગણી હતી તે પણ આટલી જ માગણી હતી કે આ કામ એજન્ડા પર લેવું, એ કામ એજન્ડા પર લેવાઈ જાય તો પછી એ કોઈ પ્રશ્ન રહેતો નથી। ગોરવા પંચવટી વિસ્તારમાં ફાયરિંગ થયું હોવાની અફવાને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ જવા પામી હતી। બનાવની વિગત અનુસાર શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં ગાડીમાંથી ઉતરીને ધસી આવેલા 4 ઇસમોએ અમારી ગાડી પર ફાયરિંગ કરી કાચ તોડી નાખ્યો હોવાનું જણાવી રિવોલ્વર બતાવી તોડફોડ કરી થાક ધમકી આપી નાસભાગ મચાવી મૂકી હતી। ફાયરિંગ થયું હોવાની અફવાથી સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી। દુકાન પર હતા અને અચાનક બાર હોવા થવા માંડી એટલે બહાર નીકળીને જોયું તો એક વ્હાઇટ કલરની સફારી ગાડી ઊભી હતી અને એમાંથી 4 ઇસમો ઉતરી અને પહેલાં પંચવાટી સાઈડ ગયા અને કંઈક તોડફોડ કરીને પછી આ બાજુ આવ્યા અને દોડાદોડી કરતાં કરતાં અમારી બાજુમાં આવેલી વીજેપી એન્ટરપ્રાઇઝ કરીને દુકાન છે
એના પર એક જણ અંદર ગયો ને બે જણ બીજા અંદર ગલીમાં ગયા અને એણે પૂછ્યું કે ભાઈ અમારી ગાડી પર ફાયરિંગ થયું છે અને એમ કરીને મારામારી કરવા લાગ્યા અને તોડફોડ કરવા લાગ્યા. એમાં પથ્થર માર્યો તો પેલા ભાઈ ખસી ગયા, તો એના પર બીજો એની જોડે બીજો હિસ્સામાં તો એ બહાર આવીને એણે પોઈન્ટ એને હાથમાં રિવોલ્વર હતી એણે રિવોલ્વર બતાવી અને એના અનુસંધાનમાં એ ભાઈએ પોલીસને ફોન કર્યો એટલે પોલીસ ફટાફટ પછી આવી ગઈ. તેમજ રિવોલ્વર બતાવી ધાક ધમકી આપતા ઈસમો સામે કોરવા પંચવટી સ્થિત સનસાઇન કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા રાજદીપ ગોહિલની ફરિયાદના આધારે કોરવા પોલીસ તેમજ ડીસીપી પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને પ્રત્યક્ષદર્શીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી. એ તો રિટાયર્ડ આર્મી ઓફિસર, આર્મી વાળા છે એમ કહીને આવ્યા, આગળથી કંઈક ઝઘડીને આવ્યા હશે એટલે અહીંયા આગળ આવીને માથાકૂટ કરતા હતા અને પથ્થર માર્યો કરતો એટલે એમાંથી અમે લોકો હટી ગયા એટલે એને તરત ગન પોઈન્ટ કરી અને એમના ઉપર કંઈક ફાયરિંગ થયું એ બૂમો પાડતા હતા બસ. એટલું અહીંયા ફાયરિંગ થયું અમારે ના, અહીંયા નહીં, આગળ કંઈક ફાયરિંગ કરીને આવ્યા હતા અને આગળ કંઈક ફાયરિંગ થયું છે એવું જાણવા મળ્યું છે. જે લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ અહીંયા પંચવટી રોડ ઉપર જે દુકાન આવેલું છે અહીંયા ચાર શખ્સો દુકાનમાં નથી આવેલા પણ આ લોકોની ટાટા સફારી ગાડી નીચે પાક હતી અને જે અરજદારના કહેવા પ્રમાણે કે આ લોકો આવીને કોઈને ગોતતા હોય આવું લાગે છે અને કોઈ પણ જાતનું ફાયરિંગનું બનાવ અહીંયા બનવા પામેલ નથી, કોઈ ફાયરિંગ નથી પણ આમાંથી એક શખ્સે પિસ્ટલ બતાવ્યું છે. ગાડીનો નંબર અમારી પાસે આવી ગયું છે, આખા શહેરમાં નાકાબંધી આપી દેવામાં આવેલ છે અને થોડા ટૂંક સમયમાં અમને આમાં આ લોકો કોણ છે બધું ખાતરી થઈ જશે. શહેરના કલ્યાણનગર ઝૂંપડપટ્ટી તોડવાનો કોર્ટનો હુકમ મળ્યા બાદ આજરોજ સેવા સદન દ્વારા ફાળવવામાં આવતા આવાસોના ફોર્મ લેવા ગયેલા રહીશોને વિલા મોએ પરત ફરવું પડ્યું હતું, જેના પગલે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. શહેરના ફતેગંજ કલ્યાણનગર વિસ્તારમાં 30 મીટરની વચ્ચે આવતા ઝૂંપડાઓ તોડવા ભારે વિવાદ કોર્ટ દ્વારા ઝૂંપડા તોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આ લાભાર્થીઓ સરકાર દ્વારા અપાતા આવાસો માટે આજે રાવપુરા પ્રાથમિક શાળા ખાતે ફોર્મ લેવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ અધિકારી કે ફોર્મ પણ ન મળતા ફોર્મ લેવા ગયેલા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કલ્યાણનગરના ઝૂંપડપટ્ટીવાસીઓને પોતાનો રોષ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. मकान के वहाँ पर आए हुए और हमारे वकील साहब ने बोला था कि आज तुम लोग वहाँ जाना, हाईकोर्ट का ऑर्डर है, ये लोग वहाँ से आपको मकान के फॉर्म देंगे, वो भरना, उसके बाद हम लोग आगे रजूआत करेंगे. लेकिन हम लोग यहाँ पर आए 11 बजे 12:30 तक कोई ऑफिसर यहाँ पर है नहीं और एक है जिनका नाम है सिंगल साहब लेकिन वो कोई जवाबदारी लेने के लिए तैयार नहीं है. हमने उनसे बोला कि आप हमको लिखित में लिख के दे दो कि हमारे पास मकान के फॉर्म अवेलेबल नहीं है तो हम लोग चले जाएंगे, आप हाईकोर्ट के फरमान का भी मतलब उल्लंघन करते हो, ये इससे साबित होता है. માંજલપુર વિસ્તારમાં મહિલાને કારમાંથી પર્સ પડી ગયું છે તેમ જણાવી એક ગઠિયો કારમાંથી પર્સ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. માંજલપુરના યોગી દર્શન ફ્લેટમાં રહેતા અને ફાઇનાન્સનો ધંધો કરતા વંદનાબેન શર્મા સરસ્વતી કોમ્પ્લેક્સમાં ફર્નિચર જોવા ગયા હતા. તેમણે પોતાની કાર કોમ્પ્લેક્સની સામે પાર્ક કરી હતી. તેઓ ફર્નિચર જોઈને પરત આવી કારમાં બેસ્યા હતા ત્યારે ગઠિયાએ તમારા પૈસા અને મોબાઈલ ફોન નીચે પડી ગયો છે તેમ જણાવી વંદનાબેન પર્સ સીટ પર મૂકી પૈસા અને મોબાઈલ ફોન પડી ગયો છે કે તેમ તે જોવા નીચે ઉતર્યા હતા. આ તકનો લાભ ઉઠાવી ગઠિયાએ રોકડા રૂપિયા 33,000, મોબાઈલ ફોન અને લાયસન્સની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. મારો બર્થડે આવે છે તો એને મને 30,000 કાલે મોકલ્યા, તો 30,000 આંગળીમાંથી લઈને પછી મેં કીધું કાલે સવારે ફોન મોબાઈલ લેવા જઈશ. તો એ જોતાં પહેલાં હું અહીં ઘડી સરસ્વતી કોમ્પ્લેક્સમાં બંસરમાં મારી ઓફિસ માટે સોફા લેવા હતા ને એ હું જોવા ગઈ. જોઈને આવતી હતી ને તો હું મારી ગાડીમાં બેસતી હતી તો બેઠા બેઠા મારી સામે નથી બોલ્યો, બેઠા બેઠા મારી પાછળથી પેલો બોલે બેન તમારા પૈસા પડ્યા. તો મેં જોયું નહીં ભાઈ પૈસા નહોતા મારા પૈસા હતા જ નહીં. તો ના બેન પૈસા ને મોબાઈલ પડ્યો. તો મેં તો કદાચ મોબાઈલ મારો પડ્યો હોય તો હું બહાર નીકળીને જોઉં છું કે મોબાઈલ તો નથી મારો મોબાઈલ દેખાતો, પણ મેં તો પૈસા તો મેં પૈસા લીધા ને મોબાઈલ એ પછી શોધ્યો, નથી મને મોબાઈલ મળ્યો કે નથી મને પૈસા મળ્યા. પણ ત્યાં સુધી મને ખબર નથી કે મારું પાકીટ પણ નથી અંદર. પૂર્વ વિસ્તારના કાઉન્સિલર શૈલેષ મહેતાની આગેવાનીમાં વોર્ડ નંબર 18માં બાળકો માટે રમકડા ઉઘરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
गरीब तेमज मध्यम वर्ग ना बाळकों ने शाळा प्रवेशोत्सव द्वारा प्रवेश आपवानी साथे साथे तेमनी रमतगमतनी प्रवृत्ति पण संतोषाय अने बाळकोनो सर्वांगी विकास थाय ते हेतुसर आज रोज वोर्ड नंबर 18 ना बीजेपी ना पूर्व विस्तार ना काउंसिलरो नी आगेवानी मा विस्तार माथी रमकड़ा उघरावानो कार्यक्रम योजवामां आव्यो हतो। तेमज मेडिकल स्टोर तेमज दुकानदारो पासे थी मालिश करवानी किट अने पीवाना पाणी नी बोटल उघरावामां आवी हती। आ प्रसंगे काउंसिलर शैलेश मेहता, पूनम बेन शाह, दीपक श्रीवास्तव, वोर्ड प्रमुख, माजी कोर्पोरेटर सहित ना भाजप ना अग्रणीयो अने कार्यकरो खास उपस्थित रहा हता। भारत माता की जय। वंदे मातरम। मातरम वंदे मातरम। भारत माता की जय। મારે સી દુકાન બાકી છે ને। રમકડા ઉગરાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ રમકડા ગરીબ બાળકોને આપવાના અને એના દ્વારા બાળકો રમે અને એમનો બૌદ્ધિક વિકાસ થાય એના માટેનો એક અભિગમ ભારતીય જનતા પક્ષ વર્ષોથી દર વર્ષે રમકડા ઉઘરાવીને ગરીબ બાળકોને આપે છે। આજે આ પ્રસંગે અમારા સાથી કોર્પોરેટર પૂનમબેન શાહ, દીપકભાઈ શ્રીવાસ્તવ, વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ, વોર્ડના પ્રમુખ એ જયેન્દ્રભાઈ શાહ, મહામંત્રી આશિષભાઈ જોશી, મધુભાઈ બારોટ, માજી કોર્પોરેટર જ્યોતિબેન પંડ્યા સહિત તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। શહેરની સાજી હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી એન્ડ રિહેબિલેશન સેન્ટર દ્વારા વિકલાંગોને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરની સાજી હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી એન્ડ રિહેબિલેશન સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SSGના સંચાલકો તેમજ ડોક્ટરોની ઉપસ્થિતિ વચ્ચે 66 જેટલા વિકલાંગોને વ્હીલચેર તેમજ કાનની બહેરાશના દર્દીઓને સાંભળવાના મશીન તેમજ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ ગરીબ વર્ગના લોકોને આપવામાં આવેલી સહાયને પગલે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ ઊભું કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર ઓર બરોડા એડમિનિસ્ટ્રેશન કે સહયોગ સે चल रहा है कि ADIP स्कीम भारत सरकार की सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय उसके द्वारा जो ग्रांट है उसके थ्रू ये संस्था को साधन सहाय वितरण हुआ, इसमें कि साधन सहाय में ट्राईसाइकिल, व्हील चेयर, आर्टिफिशियल लिम, कैलिपर, हेयरिंग एड, क्रचेज, ये बद्धा सामग्री उस पेशेंट को असेसमेंट करके उसको उस तरह से दिया गया, जिसमें लगभग आज लगभग 55 लाभार्थी ने लाभ लिया और लगभग 2 लाख के आसपास का सामान। ખેડૂતોની જમીનના 40% કપાત અંગે આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે એક ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં માંજલપુર અને કપુરાઈમાં વિકાસને વેગ મળે તે હેતુસર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંને એરિયામાં 4 TP સ્કીમ જાહેર કરી છે। ટીપી અંગે લોકોના અભિપ્રાય અને સૂચનો જાણવા માટે આજે ગાંધીનગર ગૃહ ખાતે ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બંને વિસ્તારોની ખુલ્લી જમીનોમાં 40% કપાત મૂકવાની મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ દ્વારા યોજના ઘડાઈ છે। ટીપી પડતા બિલ્ડરોએ પણ હવે જમીન ખરીદવા માટે નજર દોડાવવાનું શરૂ કરી દીધું છે। પ્રશાસન દ્વારા ટાઉન પ્લાનિંગની સ્કીમ બનાવાય તો જમીન માલિકોને પાયાની સુવિધા મળે છે। માંજલપુર અને કપુરાઈ ખાતે પાડવામાં આવેલી ટીપી સ્કીમ પર નજર કરીએ તો ખુલ્લી જગ્યામાં 40% સુધી કપાત કરવામાં આવે છે। ચર્ચા સત્ર દરમિયાન કોર્પોરેશન તરફથી જે નકશાઓ દર્શાવવામાં આવ્યા હતા તે નકશાઓ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને તે બાદ 1 મહિના સુધી જમીન માલિકોના વાંધા વચકાઓ લેવામાં આવશે। કાયદેસરની કાર્યવાહી કરી નથી, એટલે આ બધા બાંધકામ લીગલ છે, એ લીગલ બાંધકામમાં હવે આ લોકો શું કરવા માગે છે? રોડ રેસા નાખશે તો મકાનો તૂટશે, એ મકાનો વાળાનું શું? નિર્દોષ લોકોએ મકાનો ખરીદેલા છે જમીન માલિકો પાસે, હવે રોડ રેસામાં જશે તો એ લોકોને વળતર બી મળવું જોઈએ, નવા મકાનો મળવા જોઈએ, અને જે લોકોએ ઇલીગલ બાંધકામ કર્યું છે એમની કોઈ જાતની કપાત કરી નથી, કે કોઈ ફાઇન કર્યું નથી, કશું કર્યું નથી, તો ઇલીગલ બાંધકામને આ લોકોએ પ્રોત્સાહન આપ્યું છે, આ કોર્પોરેશને ગવર્મેન્ટે પ્રોત્સાહન આપ્યું છે, એટલે બધા ઇલીગલ કન્સ્ટ્રક્શન થઈ ગયા છે, એટલે માંજલપુરના હાઉસિંગમાં રિઝર્વેશનમાં 90% બાંધકામ થઈ ગયું છે। શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષક સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી શાળા ખાતે વિદ્યાર્થીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું।
આ પ્રસંગે વડોદરાના મેયર ભરતભાઈ શાહ, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને દફતર, પાઠ્યપુસ્તકો, નોટબુક તેમજ અન્ય સામાન સાથેની શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો દ્વારા વિવિધ નૃત્ય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી ખૂબ સારી રીતે થઈ ગઈ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સહિતના માનદ મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ, આઈએફએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીશ્રીઓ ગુજરાતના ગામડા ખૂંદી વળ્યા અને નાના ભૂલકાઓને એક ઉમળકાભેર પ્રવેશ અપાયો. જ્યારે હવે શહેરની અંદર 19, 20 અને 21 આપણે ત્યાં આ શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો ડીએનટીવી. ઉત્સવ ક્યા ત્યોહાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ તુરમ તુરમ કરમ, મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા खाने में वैरायटी हो या फिर टेस्ट का चटकारा, राजस्थानी और पंजाबी खाने का कोई जवाब नहीं. और इसीलिए पेश है प्योर वेज राजू बाईटी वैष्णव रेस्टोरेंट, जहां है ऑथेंटिक नॉर्थ इंडियन स्वादिष्ट दाल बाटी चूरमा और पंजाबी फूड का सरप्राइज. विजिट राजू बाईटी वैष्णव एट सिद्धार्थ पटेल स्क्वायर, मल्हार पॉइंट, ओपी रोड, वडोदरा. સયાજી નગરીના સ્વાદ રસિયાઓ માટે સ્વાદનો રસથાળ લઈને આવી ગઈ છે તદ્દન નવા રંગરૂપમાં સિટી સ્પાઇસ. સિટી સ્પાઇસમાં ઉપલબ્ધ છે અવનવી વાનગીઓનો ખજાનો. પંજાબી, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન સ્નેક્સ અને હવે કાઠિયાવાડી અને રાજસ્થાની ફૂડની મજા માણવાનો અવસર એક જ છત નીચે. કિટી પાર્ટી હોય કે પછી બર્થડે પાર્ટી, રિંગ સેરેમની હોય કે કોર્પોરેટ ઇવેન્ટ, તમામ પ્રસંગની ઉજવણી કરવા ઉપલબ્ધ છે સિટી સ્પાઇસનો બેન્કવેટ હોલ, એ પણ તદ્દન વ્યાજબી કિંમતે. કોર્પોરેટ ઇવેન્ટ માટે બેન્કવેટ હોલમાં પ્રોજેક્ટરની પણ ખાસ વ્યવસ્થા. અમે આઉટડોર કેટરિંગના ઓર્ડર તો સ્વીકારીએ છીએ, પણ સાથે સાથે પેક લંચ અને હોમ ડિલિવરીની સુવિધાઓ પણ ઉપલબ્ધ. સાંજે 7-8 સમયગાળા દરમિયાન મેળવો સ્પેશિયલ 15% ડિસ્કાઉન્ટ, 8 વાગ્યા બાદ 12% ડિસ્કાઉન્ટ તો ખરું જ. તો રાહ કોની જુઓ છો? આજે જ અચૂક સંપર્ક કરો. સિટી સ્પાઇસ હોટેલ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, માંગલ્ય હોલની સામે, એરપોર્ટ સર્કલની નજીક, હરણી રોડ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 02653024224, મોબાઈલ નંબર 9898656898. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. છેલ્લા 22 વર્ષોથી એકધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા માર્કોનીસ. That's right, Marconi's Institute Private Limited આવી રહ્યું છે અમદાવાદમાં 22,000 સ્ક્વેર ફીટની વિશાળ બ્રાન્ચ માર્કોનીસ હાઉસ સાથે. સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે માર્કોનીસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટી થી અપાવી શકીએ છીએ. ડિસ્કોન સર્કલ, એસજી હાઈવે પર, જ્યાં હશે આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, ઈટીએસ અને આઈટેફ માટે ટ્રેઇન ટીચર્સ, વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની,
જેતલપુર રોડ વડોદરા, ફોન 0265 233 6883, 232 40 63. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse. Viram baad apnu puna swagat chhe. ચોમાસાની શરૂઆત થતા પહેલા જ સિદ્ધનાથ તળાવ ખાતે સેવાસદન તંત્ર દ્વારા સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે વરસાદના સમયે સિદ્ધનાથ તળાવની દિવાલ તૂટી પડી હતી. ત્યારબાદ એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો બાદ હવે જ્યારે ચોમાસું માથે છે ત્યારે તળાવની આસપાસના વિસ્તારમાં કોઈ જ હોનારત ન સર્જાય તે હેતુસર સેવાસદનના અધિકારીઓ દ્વારા સિદ્ધનાથ તળાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ના તળાવનો આ વિસ્તાર છે ને એક વર્ષ પહેલાં જે પાળો ને બધું તૂટી ગયું હતું, હાલમાં બધા કોર્પોરેટરો મળીને હાથ પર કામ લીધું છે અને હમણાં કામ વ્યવસ્થિત ચાલે છે અને આ વર્ષે એવું લાગે છે કે કામ વ્યવસ્થિત પતી જશે અને બધાનો સહકાર છે અને હાલમાં કામ સારું ચાલે છે. એ જોતાં એવું લાગે છે કે ચોમાસા પછી પણ કામ હાથ ચાલુ રહેશે અને થઈ જશે વ્યવસ્થિત. સ્વામી વિવેકાનંદના ચરિત્ર વિશે સંદેશો આપવાના હેતુસર બાઇક પર ભારત ભ્રમણ માટે નીકળેલા ઉમેશચંદ્ર પંડ્યા આજ રોજ વડોદરા આવી પહોંચ્યા હતા. સ્વામી વિવેકાનંદજીના જીવનથી બાળકો તથા આજનો યુવાધન પ્રેરિત થાય તથા તેમના જીવનને અનુસરે તેવા સંદેશ સાથે ઓરિસ્સાના વતની એવા ઉમેશચંદ્ર પાંડા મોટરસાઇકલ ઉપર ભારત ભ્રમણ કરી પ્રચાર યાત્રા કરી રહ્યા છે. આજે તેઓ વડોદરા બાઇક લઈ આવી પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉમેશચંદ્ર પાંડાએ પણ સ્વામી વિવેકાનંદજી વિશે દેશ જાણે તે હેતુથી આ પ્રચાર યાત્રા કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આયા હું. ગુજરાત સે ફિર રાજસ્થાન જાને કા ઇરાદા હૈ. રાજસ્થાન સે મધ્યપ્રદેશ હોકર કે ફિર છોડ જાઉં. ક્યા કિલોમીટર ક્યા યાત્રા કરને વાલે ટોટલ તો હો જાયેગા કરીબ 3000 કરીબ હો જાયેગા. ક્યા સંદેશ દેના ચાહતે હો? સંદેશ યે દેના ચાહતે હૈ કે આજકલ કે જો યુવા પીઢ઼ી હૈ સ્વામી વિવેકાનંદ કો આદર સમાન કરકે જીવન ગઠન કરે તો અપની ભી ઉન્નતિ હોને કે સાથ સાથ દેશ કા ભી જરૂર ઉન્નતિ હોગા. બીએસસી માં પ્રવેશ મેળવવા ઓનલાઈન ફોર્મ ભરવા માટે પિન નંબર આપતી ગોધરાની આઈસીઆઈસી બેંક દ્વારા વિદ્યાર્થીઓના ભારે ધસારાને પગલે બેંકના દરવાજા બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. ગોધરા દાહોદ રોડ પર આવેલ આઈસીઆઈસી બેંક દ્વારા આજે વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી દેવાતા પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાંથી પિન નંબર મેળવવા આવતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. વિદ્યાર્થીઓ વધુ ઉગ્ર બને તે પૂર્વે પોલીસ સ્થળ પર દોડી આવી હતી તથા હળવો બળ પ્રયોગ કરી વિદ્યાર્થીઓને વિખેરી શાંત પાડ્યા હતા. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે પિન નંબર આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. તેમ છતાં બેંક સત્તાધીશોની અવ્યવસ્થાના પગલે વિદ્યાર્થીઓ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અમે બીએસસી ના પિન માટે અહીંયા આવ્યા છીએ. સવારના 7 વાગ્યા થી ઊભા છીએ. હજી કોઈ ફોર્મ કોઈ થતું નહીં અને અમારી રિક્વેસ્ટ છે કે બે ત્રણ બેંક માં આવી રીતના પિનકોડ અપાય તો સારું કહેવાય કે ઓછી થાય ધક્કા મૂકી ઓછી થાય જલ્દી અમને પિનકોડ નંબર મળી શકે જેથી બધા તો તાપમાં બી ના રહે. બીએસસી ના એડમિશન માટે અમે સવારના 6 વાગ્યાના અહીંયા ઊભા છે અને અવ્યવસ્થાને લીધે લગભગ 2000 જેટલા માણસો અંટવાઈ પડ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંક સિવાયની અન્ય કોઈ પણ બેંકોમાં અમને આવી વ્યવસ્થા ઊભી કરી પિનકોડ માટેની વ્યવસ્થા ઊભી કરી અપાય એવી અમારી માંગ છે. વાઘોડે તાલુકાના ખાંદા ગામના કોતરમાંથી 2 દિવસથી ગુમ થયેલા ખેડૂતનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
બનાવની મળતી વિગત અનુસાર વાઘોડિયા તાલુકાના ખાંધા ગામમાં રહેતા મોહનભાઈ ફૂલનભાઈ વસાવા ગત 15મી જૂનના રોજ ખેતરમાં લાકડા કાપવા જતા હોવાનું જણાવી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. બે દિવસ સુધી ગુમ રહેલા મોહનભાઈના પરિવારજનોએ તેમને ગુમ થયાની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકે નોંધાવી હતી. દરમિયાન ગત સાંજે ખાંધા ગામે ચામાના કોતરમાંથી મોહનભાઈનો વિકૃત થયેલો અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે મોહનભાઈના પરિવારજનો તેમજ વાઘોડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. તેમજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી મોહનભાઈની હત્યા થઈ છે કે કયા કારણોસર તેમની મોત થયું છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે. એટલે ઘરેથી સવારમાં 9 વાગે નીકળ્યા. કયા કામથી નીકળેલા? કયા કામથી? એટલે લાકડા મજૂર લઈ જાય છે ને, તો લાકડાની તપાસ માટે નીકળ્યા હતા. બરાબર. હું ખેતર જઈને હમણાં આવ્યો. બરાબર છે. તો ખેતરે આવ્યા પછી થોડી વાર પછી ઈંટોની ગાડી આવી. તો ઈંટોવાળા ભાઈ કહે છે, મોહનભાઈ કઈ ગયા? તમે કીધું ખેતરે ગયા છે લાકડો લઈ જાય એટલે મજૂરો. મેં કીધું મેં તપાસ કરીને હવે આવું છું. તો હું ખેતર આવી મારી છોકરી જોડે. તો અહીં રહીને મેં અહીં બધે જોયું. ખેતરે નીકળ્યા હતા. કઈ તારીખે નીકળ્યા હતા ઘરેથી? કયા વારે? 15 તારીખ ને રવિવાર. નગરપાલિકાની મળેલી સામાન્ય સભા માત્ર 10 મિનિટમાં આટોપાઈ જતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ડભોઈ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સ્થાને આજે પાલિકા સભા ખંડ ખાતે સામાન્ય સભા મળી હતી. આશ્ચર્યજનક રીતે ડભોઈ નગરમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણી જેવા મહત્વના પ્રશ્નો હોવા છતાં પાલિકાના ભાજપા, કોંગ્રેસના કે અપક્ષ સભ્યોએ પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની દરકાર ન કરી. માત્ર 10 મિનિટમાં સભા કોઈપણ વિરોધ વચ્ચે 15 ઠરાવો સાથે પૂર્ણ થઈ ગઈ હતી, જેના પગલે ભાજપ કોંગ્રેસ વચ્ચે કોઈ 60-ગાંઠ થઈ હોવાની ચર્ચાએ પણ નગરમાં ભારે ચર્ચા જગાવી હતી. નગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં ડભોઈ નગરમાં સર્વાનુમતે 50 લાખના 13માં નાણાપંચની ગ્રાન્ટના મેઇન રોડના મુખ્ય કામો અમે નક્કી કર્યા. જે મોટાભાગના રોડ ડભોઈ નગરના બની ગયેલા છે અને બાકી જે છે એનું પણ આયોજન આ મિટિંગમાં થઈ ગયું છે. તદુપરાંત ડભોઈ નગરની ઘની સફાઈ ઝુંબેશ માટે સરકારશ્રીએ 45 લાખ રૂપિયા ફાળવ્યા છે. ડભોઈ નગરમાંથી ગંદકી દૂર થાય, ડભોઈ એક સુંદર શહેર બને એના માટે 45 લાખ રૂપિયાનું અમે આયોજન આ સામાન્ય સભામાં કર્યું છે. તદુપરાંત વારીગૃહ શાખાના ડ્રેનેજના અનેક વિષયો કે જેથી પ્રાથમિક સુવિધા લોકોને સુધારી શકાય તે માટેનું સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કર્યું છે. અને સર્વે સદસ્યોએ જે પક્ષ અને વિપક્ષના સહકાર આપ્યો છે તેનો સૌનો આભાર માનું છું. કેટલા રૂપિયા હશે ટોટલ સાહેબ? 50 લાખના 13માં નાણાપંચના કામ છે, 25 લાખના સફાઈ ઝુંબેશના કામ છે અને એ સિવાય વારીગૃહના અને બીજા લગભગ 15-20 લાખના કામ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. બરોડા ડેરીમાં વિવિધ પ્રશ્નોને લઈને મહાયુદ્ધ. ઇટોલા ખાતે છેલ્લા 2 દિવસથી પંજાબથી આવેલ કુસકીની ટ્રકો ખાલી કરવામાં નહીં આવતા બીજા એક વિવાદે માથું ઉંચક્યું. 26મીએ યોજાનારી બરોડા ડેરીની સામાન્ય સભા તોફાની બનવાની સંભાવના. ગોરવા પંચવટી વિસ્તારમાં ફાયરિંગ થવાની અફવાના પગલે ભારે ઉત્તેજના. શહેરના કલ્યાણનગર ઝૂંપડપટ્ટી તોડવાના કોર્ટના હુકમ બાદ આજે સેવાસદન દ્વારા અપાતા આવાસોના ફોર્મ લેવા ગયેલા સ્થાનિક રહીશોને અધિકારીઓ કે ફોર્મ ન મળતા ફોર્મ લેવા આવેલા રહીશોમાં ભારે આક્રોશ. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.